નમસ્કાર સૌને. મારું નામ અરવિંદકુમાર મોહનભાઈ પટેલ, પ્રાથમિક શાળા અમીદાસપુરા. હું આકારો વિશે તમને સાહેબ માહિતી આપીશ, પણ બાળકોને આકારોથી આપણે કેવું કેવી રીતના શીખી શકીએ એના વિશે માર્ગદર્શન આપવા માંગુ છું. હવે આકારોમાં વિવિધ પ્રકારના આકારો, જેમ કે ચોરસ, લંબચોરસ, ગોળ, અર્ધગોળ, શંકુ આકાર, ત્રિકોણ, ષટકોણ, અષ્ટકોણ, આવા વિવિધ પ્રકારના આકારો આપણે પૂઠામાંથી બનાવી શકીએ. ટૂંકું આપણે એના ઉપર વિવિધ આકારો ચોંટાડી અને એ પણ પ્રમાણે ગોઠવી પણ શકીએ અને સમજણ આપી શકીએ. એ જ રીતના થર્મોકોલની શીટ ઉપર આકાર કટિંગ કરી ચોંટાડી અને બાળકોને એની ઓળખ પણ આપી શકીએ, પરિચય પણ કરાવી શકીએ. અને આકારો દ્વારા વિવિધ પ્રમાણે, દાખલા તરીકે ઘર, મંદિર, શાળા, એની અંદર આપણે જોઈએ તો કોઈ ના કોઈ પ્રકારનો આકાર છુપાયેલો છે. ઘર બનાવવું હોય, સ્લેબ હોય, દિવાલ હોય, બારી હોય, બારણું હોય, લંબચોરસ, ચોરસ, એમ વિવિધ પ્રકારના આકારો છુપાયેલા છે. એ આકારો દ્વારા આપણે પ્રવૃત્તિ કરાવી અને બાળકોને શિક્ષણ આપી શકીએ છીએ. એ જ રીતના બસ, દિલ્હી, દિલ્હીનું ચિત્ર કયો છે મારી જોડે, આમાં પણ ઘણા બધા આકારો છુપાયેલા છે. આ આકારો ગોઠવી અને બાળકોને રમતમય, આનંદમય, સારી રીતે સમજી શકે એ પ્રકારે આકારોનું જ્ઞાન આપી શકીએ અને શીખવાડી શકાય છે. એ જ રીતના માટીમાંથી વિવિધ આકારો બનાવી ડિગ્રીઓ સ્વરૂપ આપી રમકડો તરીકે બાળકો રમી શકે. માટીના જુદા જુદા ચોસલા બનાવી, આકારો બનાવી, ગોઠવી અને એના ઉપર જો નંબર આપેલા હોય તો એ નંબર દ્વારા, દાખલા તરીકે એક નંબર, બે નંબરનું ચોરસ, ત્રણ નંબરનું ચોરસ, એક નંબરનું લંબચોરસ, સાત નંબરનું લંબચોરસ, આ રીતના એમને અંક જ્ઞાન આપી શકતા હોય છે. રીતના નકામા કાગળ, થર્મોકોલ, પૂઠા વગેરેનો ઉપયોગ દ્વારા કાગળ ઉપર નંબરો લખી ડિગ્રી, મંદિર, શાળા, ઘર વગેરે બનાવવાની રમત પણ રિસેસમાં શાળા પહેલો અને શાળા બાદ કરી શકે છે. આ રીતના એમ આકારોની ઓળખ, અંકોની ઓળખ, અંક પરિચય કેળવી શકે છે.